नमस्ते विद्यार्थी मित्रों, धोरण 12 विषय आंकड़ाशास्त्र भाग 2 चैप्टर नंबर 5 विकलन, जेमा आज आपणे उदाहरण नंबर 29 नी गणतरी नी समझूती मेळवीए, जे सीमांत खर्च शोधवानुं उदाहरण छे। एक वस्तुना एक्स एकमोना उत्पादनना खर्चनुं विधेय सी बराबर 5x² + 6x + 2000 छे। જ્યારે ઉત્પાદન 50 એકમો હોય ત્યારે સીમાંત ખર્ચ શોધો અને એનું અર્થઘટન કરો। તો અહીંયા ખર્ચનું વિધેય સી બરાબર 5x² + 6x + 2000 આપેલા છે। તો સૌથી પહેલાં આ જે ખર્ચનું વિધેય સી છે તો સીનું એક્સના સાપેક્ષ પ્રથમ ક્રમનું વિકલિત મેળવશું, એટલે કે DC/DX મેળવશું। તેથી DC/DX બરાબર આનું વિકલિત મેળવીએ 5x² એટલે 5 × 2 = 10 અને એક ઘાતમાંથી એક ઘટી જાય તો 5 × 2 = 10, 10x રહેશે વત્તા અહીંયા એક્સ ઉપર એક ઘાત હોય એટલે 6 × 1 = 6 અને એક ઘાતમાંથી ઘટાડી દઈએ તો 0 ઘાત, એટલે એક્સની 0 ઘાત એટલે 1 જવાબ આવે તો 6, અને 2000 છે એ અચળાંક છે, અચળાંકનું વિકલિત હંમેશા 0 થાય, લખતા નથી। તેથી DC/DX બરાબર 10x + 6 આપણને મળે છે। હવે દાખલામાં એમ કીધું છે કે જ્યારે ઉત્પાદન એક્સ બરાબર 50 એકમો હોય ત્યારે સીમાંત ખર્ચ શોધો। તો જ્યારે ઉત્પાદન એક્સ બરાબર 50 એકમ હોય ત્યારે સીમાંત ખર્ચ શોધવા એક્સ બરાબર 50 ને DC/DX મૂકતા, એટલે કે આપણે જે આ વિકલિત મેળવ્યું સીમાંત ખર્ચ બરાબર, તો 10x + 6 ની અંદર એક્સની જગ્યાએ આપણે x = 50 મૂકી દઈએ તો સીમાંત ખર્ચ DC/DX = 10×50 + 6 = 10×50 એટલે 500 + 6 = 506 આપણને જવાબ મળે છે। તો એનું અર્થઘટન લખીએ તો 51મો એકમ ઉત્પન્ન કરવાનો ખર્ચ આશરે ₹506 છે, એટલે કે 50 એકમોનું સીમાંત ખર્ચ આપણને આટલું મળે છે। હવે જો વધારાનો એક એકમ બનાવીએ 51મો એકમ તો એનું જે સીમાંત ખર્ચ છે એ આશરે એ ખર્ચ જે છે એનું સીમાંત ખર્ચ કેનું છે તો કે 50 એકમોનું, પણ હવે 51મો એકમ ઉત્પન્ન કરીએ તો એનું ખર્ચ આશરે ₹506 આપણને થશે એવું અહીંયા કહેવા માગે છે। તો ઉદાહરણ નંબર 29ની ગણતરી અને સમજૂતી બોર્ડ ઉપરથી વ્યવસ્થિત તમારી નોટમાં લખી લો। સ્વાધ્યાય 5 વિભાગ ડી નો ક્વેશ્ચન નંબર 19 એની ગણતરી અને સમજૂતી પ્રાપ્ત કરીએ। તો ક્વેશ્ચન નંબર 19, ખાંડના એક કારખાનાનું ઉત્પાદન ખર્ચ સી બરાબર x² + 10 + 5x + 200 છે। જો ઉત્પાદન 100 એકમ હોય તો સીમાંત ખર્ચ શોધો અને તેનું અર્થઘટન કરો, આવું આપણને દાખલામાં કીધું છે। તો ખર્ચનું વિધેય ઉત્પાદન ખર્ચ વિધેય સી બરાબર x² + 10 + 5x + 200 આપેલા છે। તો સૌપ્રથમ આપણે સીનું એક્સના સાપેક્ષ પ્રથમ ક્રમનું વિકલિત મેળવશું, એટલે કે DC/DX DC/DX મેળવીએ જેને સીમાંત ખર્ચ કહેવાય। તેથી સીમાંત ખર્ચ બરાબર DC/DX = 2x² + 10, અહીંયા x² + 10 છે, ભાગના ભાગાકારના સંબંધમાં છે તો અહીંયા માત્ર અંશનું આપણે વિકલિત મેળવશું, ભાગાકારની રીતે જ મેળવીએ, સીધું મેળવી શકાય છે। તો અહીંયા 2 જે ઘાત છે એને આગળ લઈએ અને 1 ઘાત ઘટાડી દઈએ ઘાતમાંથી તો આપણને 2x² + 10 મળશે વત્તા 5x, એક્સ ઉપર 1 ઘાત હોય આગળ લઈ આવીએ 5 × 5, એક્સની 1 ઘાત ઘટાડી દઈએ તો 1 - 1 એટલે 0 ઘાત થઈ જાય, એક્સની કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 × 5 = 5, અને 200 અચળ છે તો એનું 0 જે છે વિકલિત થાય તો એ લખતા આપણે નથી। તો સીમાંત ખર્ચ DC/DX બરાબર 2x² + 10 + 5। હવે જ્યારે ઉત્પાદન એક્સ બરાબર 100 એકમ હોય ત્યારે સીમાંત ખર્ચ શોધવાનું આપણને પૂછેલું છે, તેથી સીમાંત ખર્ચ DC/DX તો DC/DX આપણને 2x² + 10 + 5 મળે છે તો એમાં આપણે x = 100 મૂકી દઈએ। તેથી સીમાંત ખર્ચ DC/DX બરાબર 2 × 100 = 10 + 5,
बराबर बे गुणिया सौ एट्ले बसो छेद में दस वत्ता पांच, बसो भाग्या दस करिए बराबर वीस वत्ता पांच बराबर पच्चीस, वीस वत्ता पांच एट्ले पच्चीस, पच्चीस आपने जवाब मे सीमांत खर्च जो है सौ एकम नो ए पच्चीस है। तो यह अर्थघटन करिए तो एक सौ एकमो एकम उत्पन्न करने खर्च आश्रे रुपया पच्चीस है, एट्ले कि वधारा एक एकम हमें जो उत्पन्न थे तो यू जो खर्च है ये आश्रे पच्चीस रुपया थे, एवं अँ आप अर्थघटन कर सकी छे। तो स्वाध्याय पांच विभाग डी नो क्वेश्चन नंबर ओगणीस की गणतरी और समझूती व्यवस्थित बोर्ड पर तमारी नोट में लखी लो। स्वाध्याय पांच विभाग डी नो क्वेश्चन नंबर वीस एनी गणतरी और समझूती मेळवीए। तो विभाग डी नो क्वेश्चन नंबर वीस एनी रकम जोईए, कोई वस्तु ना एक्स एकम बनावा माटे थता खर्चनु विधेय सी बराबर पचास वत्ता बे एक्स वत्ता वर्गमूल में एक्स होय तो सौ एकमना उत्पादन माटे सीमांत खर्च शोधो अने तेनु अर्थघटन करो। तो अहीं सी बराबर पचास वत्ता बे एक्स वत्ता वर्गमूल में एक्स आपेला छे, तो वर्गमूल में एक्स छे एने बीजी रीते लखवा होय तो एक्सनी अर्धी घात, एक्सनी एक द्वितीयांश घात ए रीते लखाशे, त्यारबाद एनु आपणे प्रथम क्रमनु विकलित डीसी बाय डी एक्स मेळवी शकशुं। तो एने सादुरूप आपीए बराबर पचास वत्ता बे एक्स वत्ता एक्सनी एक द्वितीयांश घात, हवे तेथी सीमांत खर्च डीसी बाय डी एक्स बराबर पचास अचल छे एनु विकलित शून्य थशे वत्ता बे एक्सनु विकलित बे थशे वत्ता आ अर्धी घात छे एक्सनी अर्धी घात एने आगळ लई लईए अने घातमांथी एक घटाड़ी देशुं एले के अर्धी घात आगळ एक्सनी एक द्वितीयांश ओछा एक घात बराबर बे वत्ता एक द्वितीयांश एमना एम राखशुं, एक द्वितीयांश ओछा एक करिए तो माइनस एक द्वितीयांश वधे घात, एक्सनी माइनस एक द्वितीयांश घात वधे बराबर बे वत्ता हवे आ एक्सनी माइनस एक द्वितीयांश घात छे तो आ एक्सनु पद छे एने छेदमां लई जईए तो घातनी निशानी फरी जशे, घातनी निशानी विरुद्ध थई जशे, माइनस हशे तो ए प्लस थई जशे, तो एकना छेदमां बे एक्सनी एक द्वितीयांश घात आ रीते आपणने मळे અને તેથી dc by dx બરાબર 2 વત્તા 1 ના છેદમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં x, x ની અડધી ઘાત છે તો એને ફરીથી આ સ્વરૂપે લખી શકાશે બરાબર, તેથી dc by dx બરાબર 2 વત્તા 1 ના છેદમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં x આ આપણું સીમાંત ખર્ચ 100 એકમોનું મળે। હવે આપણને એમ કીધું છે કે જ્યારે ઉત્પાદન x બરાબર 100 એકમ હોય ત્યારે સીમાંત ખર્ચ શોધો અને એનું અર્થઘટન કરો। तो एक उत्पादन एक्स बराबर सौ एकम हो त्यारे सीमांत खर्च डीसी बाय डी एक्स बराबर बे वत्ता एक ना छेद में बे गुणिया वर्गमूल में एक्स, एम एक्स की जगह अपने सौ मूकी दी है तो अँ अपने बे गुणिया वर्गमूल में सौ मूकी दीधा बराबर बे वत्ता एक ना छेद में बे गुणिया सौ नु वर्गमूल दस थाय तो बे गुणिया दस बराबर बे वत्ता एक ना छेद में वीस, बे गुणिया दस एट्ले दस दू वीस बराबर बे वत्ता एक भाग्या वीस करिए तो जीरो पॉइंट जीरो पांच एनो आपने जवाब कैलक्युलेटर में मळशे बराबर बे वत्ता जीरो पॉइंट जीरो पांच करिए तो बे पॉइंट जीरो पांच ए आपणो अंतिम जवाब थशे। एटले के सौ एकमोनु सीमांत खर्च, सौ एकम उत्पन्न करवानो सीमांत खर्च बे पॉइंट जीरो पांच रुपया आपणने मळे छे। एनु अर्थघटन करवू होय तो एक सौ एकमो एकम उत्पन्न करवानु खर्च आश्रे रुपया बे पॉइंट जीरो पांच छे, एटले के सौ एकमोनु सीमांत खर्च बे पॉइंट जीरो पांच मळे छे। हवे जो वधारानो एक एकम उत्पन्न करिए तो एनु जे खर्च आवशे उत्पादन करवानु खर्च ए आश्रे रुपया बे पॉइंट जीरो पांच थशे, एवं अहींया एनु अर्थघटन थाय। तो विद्यार्थी मित्रों स्वाध्याय पांचनो विभाग डीनो क्वेश्चन नंबर वीस एनी गणतरी ने समझूती बोर्ड पर व्यवस्थित तमारी नोट में लखी लो।